નમસ્કાર, સેન્દ્રીય સ્કૂલ આદિપુર ગુજરાતી માધ્યમ ઈ ક્લાસ માં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 ઈ માં ગુજરાતી વ્યાકરણના લેખન વિભાગમાં આદર્શ વિદ્યાર્થી એ નિબંધની ચર્ચા કરીશું. આપણા મનમાં એવો પ્રશ્ન આવે પણ ખરો કે અચાનક આ વિષયની ચર્ચા કરવી શા માટે જરૂરી છે? આપણને છાપું વાંચવાની કદાચ ટેવ હોય કે સમય એક વાંચતા હોઈએ. દિલ્હીની JNU યુનિવર્સિટી, જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી બહુ ચર્ચામાં છે. કન્હૈયા કુમાર વિદ્યાર્થીઓના નેતા, બીજા કેટલાક નેતાઓ, શું શું થઈ રહ્યું છે ત્યાં, દરેક ખોટું કામ ત્યાં થઈ રહ્યું છે. રાજકારણીઓના હાથો બની અને વિદ્યાર્થીઓ નુકસાન કરી રહ્યા છે. એક લેખિકાએ સરસ મજાનું એક પુસ્તકમાં લખ્યું છે, ભૂલાઈ ગયું છે એમનું નામ. એ ત્યારે ત્યાં જ હતા અને એમની આપવીતિ રૂપે એમણે પુસ્તક લખ્યું છે કે કેટલું ભયાનક, કેટલું હંપક, તે ભણવાનું સ્થાન જ નથી. ત્યાં ભણવા સિવાયની તમામ પ્રવૃત્તિઓ થાય છે. દેશનું શું કામ છે એ આવનાર પેઢીના હાથમાં હોવાનું છે. તો અખબારોમાં આ એ દિવસે આપણે જોઈએ છીએ કે વિદ્યાર્થીઓ રોષ અને આક્રોશ પ્રગટ કરી રહ્યા છે, નુકસાન પહોંચાડી રહ્યા છે, પોતાની જાતને ખતમ કરી રહ્યા છે. ખરેખર આ બધું ચિંતા પ્રેરી દેવું છે. તો એટલે કદાચ આ સાચો સમય છે કે આપણે ચર્ચા કરીએ કે આદર્શ વિદ્યાર્થી. આદર્શ વિદ્યાર્થી એટલે શું? વિદ્યાર્થી એટલે વિદ્યા જે ધારણ કરે, અર્થ સહિત એને વિદ્યાર્થી કહેવાય. પણ આદર્શ વિદ્યાર્થી જે એને ઊંચી કક્ષામાં મૂકે છે, આદર્શ એટલે ઉદાહરણરૂપ, નમૂનારૂપ, કે જેને જોઈને બીજાઓ પણ એ પગદંડી પર ચાલે, તો એ નમૂનારૂપ વિદ્યાર્થી કેવો હોય? તો એના ઘણા બધા લક્ષણો એની અંદર હોવા જરૂરી છે. તો આદર્શ વિદ્યાર્થી સૌથી પહેલાં તો અનુશાસન પ્રિય હોવો જોઈએ. એને એ જ્યાં પણ અભ્યાસ કરતો હોય ત્યાંના જે નિયમો હોય એનામાં એને વિશ્વાસ હોવો જોઈએ અને એનું એ કડકાઈથી પાલન કરતો હોવો જોઈએ. અનુશાસન આપણને બંધનમાં રાખવા માટે કે આપણને હેરાન કરવા માટે નથી, એવી સમજ એનામાં હોવી જોઈએ કે અનુશાસન વ્યક્તિને સંયમિત અને સાચા રસ્તે લઈ જનાર એક પ્રેરક બળ છે, જે આપણને ખોટી જગ્યાએ અટકતા શીખવાડે છે, સાચા રસ્તે જતા શીખવાડે છે, સમયનું મહત્ત્વ આપણને સમજાવે છે. તો આદર્શ વિદ્યાર્થી છે એ અનુશાસન પ્રિય હોવો જોઈએ. ન તો પોતે કોઈ નિયમોનો ભંગ કરતો હોય કે ન તો બીજા દ્વારા કોઈ નિયમોનો ભંગ થતો હોય એ સાંખીને કે સહન કરીને તેવો હોવો જોઈએ. તે એને પણ સમજાવતો હોવો જોઈએ કે નિયમો આપણા જીવનમાં અગત્યના છે અને એનું પાલન કરીને જ આપણે સફળતા મેળવી શકીશું. જે અનુશાસન વગરનો માણસ છે એ ક્યાંય પહોંચી શકતો નથી. તો બેફામ વર્તન ન હોવું જોઈએ. શાળામાં સમયસર આવી જવાનું છે, શાળાની લોબીમાં દોડવાનું નથી, મોટે મોટેથી બોલવાનું નથી, શિક્ષકો સામે દલીલો કરવાની નથી. એનો મતલબ એમ નથી કે પોતાનો પક્ષ નથી રાખવાનો, બરાડા પાડી પાડી અને પોતાનો પક્ષ નથી રાખવાનો, શાંતિથી પોતાની વાત જણાવવાની છે, જે કરવાનું છે તે સમયસર કરવાનું છે. તો એવો એક અનુશાસન પ્રિય હોય. બીજું, એના મનમાં શિક્ષકો અને વડીલો પ્રત્યે આદર ભાવ હોય. શિક્ષકો માત્ર શિક્ષા આપવા માટે હોતા નથી, એ આપણને શિક્ષણ, તાલીમ અને કેળવણી આપવા માટે છે. તો ગાંધીજીનો કિસ્સો એવા બહુ જાણવા જેવો છે કે ગાંધીજીના એક શિક્ષક છે, અંગ્રેજી વિષયની પરીક્ષા છે, સુપરવાઇઝર પણ આવેલા છે. તો ગાંધીજીને કેટલ્સ શબ્દનો સ્પેલિંગ ચોરી કરવા કહે છે પણ એ કરતા નથી. એમને મનમાં દુઃખ થાય છે કે પોતે સત્યાગ્રહી છે એટલે ખોટું કાંઈ કરશે નહીં, પણ એ સાથે એવું પણ કહે છે કે મને જન્મથી એવા સંસ્કાર મળેલા કે હું મારા શિક્ષકોનો દોષ જોવાની દ્રષ્ટિ મારામાં હતી જ નહીં. કોઈ પણ માણસ પૂર્ણ ન હોઈ શકે, પણ એ શિક્ષકો વિદ્યાર્થીને જ્ઞાન આપે છે, એની અંદર જે શક્યતાઓ અને સંભાવનાઓ રહેલી છે એને બહારે લઈ આવવાનું કામ કરે છે. એના માટે એને ક્યારેક કડક પણ થવું પડે
ક્યારે સજા પણ આપવી પડે તો એ મનમાં ખુન્નસ રાખતો હોય એવો ન હોય વિદ્યાર્થી. એ વિદ્યાર્થી વડીલો ઉંમરમાં જે મોટા છે કે નાના બાળકો હોય કે શિક્ષકો હોય એનામાં એમને સંપૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ. માટી છે જો કુંભાર ઉપર શંકા કરે તો પછી માટીનો આકાર જ કેવો થાય એ વિચાર સ્થાને છે. તો એ શિક્ષકો અને વડીલો પ્રત્યે આદરભાવ ધરાવતો હોવો જોઈએ, ત્યાંથી અભ્યાસ કરતો હોવો જોઈએ. કેટલાક વિદ્યાર્થીઓ ભણવા બેસે છે ત્યારે અંદર અંદર વાતો કરતા હોય, બીજું કાંઈ કામ કરતા હોય. આવું ઘણી વખત તમે પણ અનુભવ કર્યો છે અને શિક્ષકો પણ એવો અનુભવ કરતા હોય છે. અને પછી એમને ફરિયાદ હોય છે કે અમને કશું સમજાતું નથી એવું એમના વડીલોને, ઘરના વડીલોને પણ કહેતા હોય છે અને શિક્ષકોને પણ કહેતા હોય છે. તો સમજવાની વાત છે કે ધ્યાન રાખીને જ્યારે જે વસ્તુ સમજાવવામાં આવે છે ત્યારે એનું સંપૂર્ણ ધ્યાન અભ્યાસમાં જ કેન્દ્રિત હોય, આજુબાજુની ફાલતુ પ્રવૃત્તિઓમાં નહીં. આદર્શ વિદ્યાર્થી એવો હોવો જોઈએ. ગૃહ કાર્યમાં નિયમિત હોય. દરેક શાળામાં અલગ અલગ પ્રકારનું ગૃહ કાર્ય, ઘરેથી કરીને આવવાનું કેટલું કામ સોંપાતું હોય છે. તો કેટલાક લોકોને હોઠ સાથે ઉતર જા જાય, ખોટું બોલવાની ટેવ, હું બહાર ગયો તો હું અત્યારે આવી, હું આ, મારી પાસે આ નહોતું, મેં આમ નહોતું, તેમ નહોતું, સાચું બોલું છું, બીમાર પડી ગયો, તો આવું ઘણું બધું થતું હોય. તો એ દરરોજનું કામ દરરોજ કરતો હોય નિયમિતપણે એવો હોવો જોઈએ. નાના મોટા સૌ સાથે સ્નેહપૂર્ણ વ્યવહાર કરતો હોવો જોઈએ. આદર્શ વિદ્યાર્થી ખાલી શિક્ષકો પ્રત્યે કે સંચાલકો પ્રત્યે કે આચાર્ય પ્રત્યે નહીં, સફાઈ કામદારો, કામ કરનાર બીજા લોકો છે, એમનાથી નાના જે વિદ્યાર્થીઓ છે કે એમનાથી મોટા જે વિદ્યાર્થીઓ છે એના બધા જ પ્રત્યે એ સ્નેહપૂર્ણ વ્યવહાર કરતો હોવો જોઈએ. કોઈને તુચ્છ સમજીને, કોઈની સાથે ઉદ્ધતાથી, ઘમંડથી કોઈ વર્તન ન કરતો હોય એવો હોવો જોઈએ. એના મગજમાં જો એ હોશિયાર હોય તો એવી કોઈ રાય ભરેલી ન હોવી જોઈએ, અભિમાન ન હોવું જોઈએ કે મારા જેવો કોઈ છે જ નહીં. તો એ નાના અને મોટા બધા સાથે સારો વ્યવહાર કરવો જોઈએ, સાચી વાત પર અડીખમ. એવું નથી કે વિદ્યાર્થી ખોટા જ હોય, વિદ્યાર્થી પણ સાચા હોય. જો એને પોતાની વાત સાચી લાગી હોય તો એ સાચી વાત ઉપર એને મક્કમ રહેવું જોઈએ, પછી જે ભોગવવું પડે તે ભોગવવાની તૈયારી રાખવી જોઈએ. ગાંધીજીને કસરત કરવામાં કોઈ રસ નહોતો. એ એક વખત જવામાં વાદળાઓના લીધે સમય ચૂક થઈ જતાં મોડા પહોંચે છે, તો શિક્ષકને એવું લાગે છે કે આવ્યા નથી, પણ એ પોતાની વાત પર કાયમ જ રહે છે કારણ કે ગયા જ હોય છે. તો સાચી વાત પર અડીખમ રહેવું અને સત્યના માટે પછી જે ભોગવવું પડે તે ભોગવવાની તૈયારી રાખેલી હોવું જોઈએ. ખેલદીલ એનામાં સ્પોર્ટ્સમેન સ્પિરિટ હોવો જોઈએ કે જો બીજા એનાથી તેજસ્વી છે કે બીજા એનાથી આગળ જાય તો એ ખુશ થવો જોઈએ. એની સાથે એની હેલ્ધી કોમ્પિટિશન, હરીફાઈ હોય પણ કેવી હોય, સ્વસ્થ હોય, જેમાં બીજાના અસ્તિત્વનો સ્વીકાર હોય, બીજાની સિદ્ધિઓનું સન્માન કરવાની ભાવના હોય અને મારાથી પણ કોઈ ચડિયાતું હોઈ શકે એવો સ્વીકાર ભાવ એનામાં હોવો જોઈએ. લડાઈ ઝઘડાથી દૂર, જે આદર્શ વિદ્યાર્થીઓ છે એનામાં કુબુદ્ધિ અને ફાલતુ બુદ્ધિ હોતી જ નથી કે એ વ્યર્થ બાબતોમાં કે નાની નાની બાબતોમાં કોઈ ઝઘડા કરે કે એનો ભાગ બને અને એમ કરી અને પોતાની શાંતિ કે એ જગ્યાની શાંતિ ભંગ ન કરે તેવો હોવો જોઈએ. તો આ આદર્શ વિદ્યાર્થીના લક્ષણો છે જેને આપણે નિબંધના લેખિત સ્વરૂપે હવે આગળ જોઈશું.